મિત્રો પછીનો પ્રશ્ન ધ્યાનમાં લઈએ, રકમ તમારી સમક્ષ જ છે કે અંડર રૂટ 0.081 નું આસન મૂલ્ય મેળવો. આસન મૂલ્ય પરથી ખબર પડી જાય કે આસન મૂલ્યના કન્સેપ્ટનો જ ક્વેશ્ચન છે. તો એમના માટે તમને ખબર જ છે કે રૂટની અંદર આવે ત્યારે એક્સ બરાબર જો 0.09 હોય તો તમને વર્ગમૂળ મેળવવું ઈઝી છે, કારણ કે અંડર રૂટ 0.09 એટલે કે 0.3 કહી શકાય, 0.3 નો વર્ગ 0.09 થાય. તો હવે તમને ખબર જ છે કે જો આ એક્સ હોય તો આમાં વધઘટ શું, તો એ છે -0.009. આ બંનેનો સરવાળો કરો એટલે 0.081 આવે, જે તમારા માટે ડેલ્ટા એક્સ બનશે. તો વિધેય કોણ બને? તો વિધેય તમારો રૂટ મેળવવાનું હોવાથી રૂટ એક્સ થાય. અને વિધેયનું વિકલન શું થાય? તો વિધેયનું વિકલન થાય 1/2 રૂટ એક્સ થાય. ચાલો અહીંયા સુધી બધાને પરફેક્ટલી ક્લિયર હોય તો હવે તમારા ક્વેશ્ચનને સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં લઈ જઈએ. તમારે મેળવવાનું છે ભાઈબંધ આસન મૂલ્ય. આસન મૂલ્યની ફોર્મ્યુલા એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ બરાબર એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ અને એફ ડેશ એક્સ છાવ છેડે અને અંતે આવશે ડેલ્ટા એક્સ અને એફ ડેશ એક્સ. પહેલાં તો તમારી પાસે બે કિંમતો છે, મૂકી દો એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એટલે કે આ બેનો સરવાળો, તો કે 0.081 થાય. આપ શ્રી અને જોઈ શકો છો બરાબર એફ 0.09 તમારો એક્સ છે, ડેલ્ટા એક્સ તો અહીંયા રહ્યો -0.009 અને એફ ડેશ એક્સ તો અહીંયા રહ્યો એફ ડેશ અને એક્સનું મૂલ્ય 0.09 છે. હવે દરેકની કિંમત મૂકતા જઈએ અને જોતા જઈએ. 0.081ને અહીંયા એફ એક્સમાં મૂકો એટલે તમને મળે વર્ગમૂળમાં 0.081 બરાબર વર્ગમૂળમાં એક્સની કિંમત 0.09 છે માઇનસ 0.009 એફ ડેશ એક્સ એટલે 1/2 રૂટ 0.09. ઓકે ડન. તો આમના માટેનો ફાઇનલી તમારો આન્સર જણાશે 0.09નું વર્ગમૂળ 0.3 થાય માઇનસ 0.009 ભાગ્યા 2 × 0.3 એટલે કે તમારો આન્સર 0.2825 નામનો રહેશે કેલ્ક્યુલેટરને ઉપયોગમાં લેતા બરાબર. તો આ તમારો આન્સર છે ઓપ્શન નંબર સી.